વલસાડ જિલ્લાના ધરમપુરના જંગલોમાંથી 19 જાતિના દુર્લભ વૃક્ષ મળી આવ્યા છે. લૂ થતી વન સંપદાના સંવર્ધન હેતુ વન વિભાગે બોટનિક નિષ્ણાંતોની સહાય મેળવી જૂજ પ્રમાણમાં મળી આવતા વનસ્પતિઓના 20,000 છોડ વન નર્સરીઓમાં ઉછેરી રહ્યા છે. ગુજરાતનો દક્ષિણ ભાગ વન સંપદાથી સમૃદ્ધ છે. કઈ કેટલી જાતિના વૃક્ષો વેલાઓએ વિસ્તારને હરિયો ભર્યો કર્યો છે. તાજેતરમાં વલસાડ જિલ્લાના ધરમપુરના જંગલોમાં નાયબ વન સંરક્ષણ અને સહાયક વન સંરક્ષણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વન કર્મીઓએ 19 જાતિના દુર્લભ વૃક્ષોની ભાળ મેળવી, જેમાં 2 થી ખડશિંગ, કવિશા, પંગરો, કરમલ, સફેદ પાગળ, પીળો ખોખરો, મેડાશિંગ, નાની ચામોલ, મોટી ચામોલ, રગત રોહિડો, ચંદીડ્યો, કંપીલો, દવલો, કુંભ, હુંભ, વરસ, કાયલી, પીળાફૂલ ધરાવતો શિમળો જેવા વૃક્ષ અને વેલાઓ કે જેના નામ આપણે કદી સાંભળ્યા ના હોય કે જોયા ના હોય તેવી આ વનસ્પતિઓ શોધી કાઢી છે. સ્થાનિક ગ્રામજનોએ વનસ્પતિના મહત્વને સમજાવી તેમના સહયોગ થકી બીજ એકત્રીકરણની કામગીરી વન વિભાગે બખૂબી રીતે કરી છે. લોકડાઉનના સમયમાં વન વિસ્તારો ખૂંદીને દુર્લભ વૃક્ષોના બીજ એકત્ર કરવામાં આવ્યા હતા, જેના છોડ નર્સરીમાં તૈયાર થઈ રહ્યા છે. મહત્વનું એ છે કે આ ઉપરાંત પણ બીજી ઘણી લૂ થતી જોતા શોધવામાં આવી રહી છે અને એમાં પણ સફળતા મળી છે. વન વિભાગ દ્વારા દુર્લભ વૃક્ષોનું સંવર્ધન કરવા 20,000 જેટલા છોડનો ઉછેર કરવામાં આવી રહ્યો છે, જેને રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારના વાવેતર કરવામાં આવશે. આ 19 જાતો ઉપરાંત જે અમારા સાહેબશ્રીનું માર્ગદર્શન છે એ હેઠળ અમે આ 19 જાતો સિવાય પણ અમે અન્ય જે જાતોની શોધખોળ અમારી ચાલુ છે, જેમાં અમે સફળતા મેળવી છે અને અન્ય જાતો પણ અમે એના માટે શોધી કાઢી છે. અને જે પણ આ લુપ્ત થતી જાતો છે એને ધરમપુર રેન્જના વન વિભાગ દ્વારા સંપૂર્ણપણે બચાવવાની અને એને લુપ્ત થતી જાતોને અમે વધારેમાં વધારેનો અમે છોડનો ઉછેર કરી શકીએ એ માટેની આગવી કાર્યવાહી અમે કરવામાં આવી રહી છે. જે નર્સરીઓમાં અમે આના છોડનો ઉછેર કરવામાં આવી રહ્યો છે એ છોડને અમે ફોરેસ્ટના અંતરિયાળ વિસ્તારોમાં અને જે જે જગ્યાઓ ઉપર આ લુપ્ત થવાના આરે છે એ જગ્યાઓમાં એને વાવેતર કરીને લુપ્ત થતી જાતોને બચાવવાનો સઘન પ્રયત્નો કરતા રહીશું. અમે આ જાતો શોધવામાં મોટા પોંડાના બોટનિસ્ટ છે ડૉક્ટર સંદીપ પટેલ, જેઓનો અમે પૂરો સહયોગ લીધો છે, તથા સ્થાનિક ગ્રામજનો જેઓને આ જાતો વિશે જાણકારી છે એમનો અમે પૂરેપૂરો સહયોગ લીધો છે અને એમના દ્વારા અમે આ જાતોની શોધખોળ કરી છે. અને આ જે જાતો છે જે લુપ્ત થવાને આરે છે એ આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ ઉપયોગી છે. જેમાં આપણે જોઈએ તો ખડશિંગ અને કાયલી, જે જંગલી આંબલીનો વેલો કહેવામાં આવે છે, જે પગના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે, તથા પાદળ છે એ પથરીના રોગ માટે ઉપયોગી છે, મેંઢાશિંગ છે એ મરડા માટે જેવી ઉપયોગી છે. આ બધી બાબતો અમે જ્યારે આયુર્વેદિક જે આપણા સ્થાનિક લોકો છે એમને તપાસ કરી અને પૂછીને આ બધી માહિતી અમે ભેગી કરી છે.